હું છું મનવી. વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે. મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરમાં રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં રોગચાળો વકરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 400થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. તો હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવના કેસીસ વધી રહ્યા છે. આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે અને રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય વિભાગ હાલ સતર્ક જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ દર્દીઓ નોંધાયા. 400થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ હાલ તો સતર્ક બન્યું છે. તો ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રોગચાળાને ડામવા માટેના પગલાં આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગરની હોસ્પિટલ છે તે દર્દીઓથી ઉભરાયેલી જોવા મળી રહી છે. તેના કારણે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં દર્દીઓ કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. આજ અંગે વધુ વાત કરીશું. સંતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે. ફઝલ, સુરેન્દ્રનગરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. આરોગ્ય વિભાગ સતર્ક. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. શું અપડેટ મળી રહી છે રોગચાળાને લઈને? સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે રોગચાળો ફાટી નીકળ્યો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગરની સિવિલ, જે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે, ત્યાં 400 દર્દીઓની ઓપીડી દાખલ થઈ છે. એક તરફ તહેવારોની સીઝન ચાલી રહી છે, બીજી તરફ રોગચાળા એ માથું ઉંચકતા સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમોમાં પણ દોડધામ મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ડેન્ગ્યુ, મેલેરિયા, ફીવર અને ઝાડા ઉલટીના કેસો દાખલ થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા રોગચાળાને લઈ અને આરોગ્ય વિભાગની ટીમોમાં દોડધામ મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ આવ્યો હતો, જેને લઈને ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકી છે અને ઠેર ઠેર જગ્યાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા હોવાના કારણે ખાસ કરી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. બીજી તરફ શહેરમાં શુદ્ધ પીવાનું અને ખાસ કરીને ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતા હાલ પાણીજન્ય રોગચાળાએ પણ ઉછાળો માર્યો છે, જેમાં કોલેરા જેવા અને ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં પણ છેલ્લી 24 કલાકમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વકરતા જતા રોગચાળાને લઈ આરોગ્ય વિભાગે 131 જેટલી ટીમો બનાવી છે. ગ્રામીણ વિસ્તારમાં રોગચાળો વધુ હોવાના કારણે ત્યાં હાલ ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે ત્યાં ડામરની ગોળીઓ નાખવામાં આવી રહી છે, જેને કારણે જે મચ્છરનો ઉપદ્રવ છે તે ઘટે અને રોગચાળો પણ કાબૂમાં આવે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવી રહ્યા છે, તેમને દાખલ કરવા પડતા હોય ત્યારે તેમના માટે પણ તમામ પ્રકારની સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ પ્રકારે 11 જેટલા ડોક્ટરોની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને જે નર્સિંગ સ્ટાફ છે તેમની રજાઓ પણ તહેવારના સમયે રદ કરી અને આવતા દર્દીઓ છે તેમને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા પણ હાલમાં કરવામાં આવી છે. ખાસ કરી ડેન્ગ્યુ, મેલેરિયાના વધતા કેસોને લઈ આરોગ્ય વિભાગ હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. જી જી ફેઝલ, ડોક્ટર્સ શું કહેવું છે? લોકો સાવચેત રહે તેના માટે કયા કયા પગલા લેવા જોઈએ અને શું અપીલ કરવામાં આવી રહી છે ડોક્ટર્સ તરફથી? ખાસ કરીને હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે ઉજાગરાઓ પણ થતા હોય છે અને બહારના ખોરાકો પણ લોકો આરોગતા હોય છે. જંક ફૂડના કારણે અને ખાસ કરીને જે વરસાદી પાણી ભરાયેલા છે તેને લઈને આ રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું હાલ ડોક્ટરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જોકે આ મુદ્દે સુરેન્દ્રનગરના સિવિલ સર્જન છે અને CDHO આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જેમ બને તેમ બહારનો ખોરાક ન ખાઓ. ઘરમાં જે વરસાદી પાણી ભરાયેલું હોય અથવા તો ચોખ્ખું પાણી ભરાયેલું હોય તેમાં ડેન્ગ્યુના મચ્છરોનો જે મચ્છરો પેદા થતા હોય છે તેનો યોગ્ય નિકાલ કરો અથવા તો ઘરની આજુબાજુમાં જે ગંદકી હોય તે તાત્કાલિકપણે સાફ કરી નાખવી અને પોતાનું આરોગ્ય સાચવવું. ખાસ કરીને તાવ અને ફીવર જેવા જે કેસો નોંધાઈ રહ્યા છે તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર લઈ લેવી, મેડિકલ ચેકઅપ કરાવી લેવા પણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરી વધતા રોગચાળાને લઈ અલગ અલગ ટીમો પણ કામે લગાવવામાં આવેલી છે અને સુરેન્દ્રનગરના જે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા CHC, PHC કેન્દ્રો ઉપર પણ આરોગ્ય વિભાગની ટીમો તૈનાત રાખી દેવામાં આવી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વકરતો જતો રોગચાળો છે તેને ડામવા માટે તંત્ર તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરી રહ્યું છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી.